પથ્થરમારા કાંડના આરોપીને કોર્ટમાં રજૂ કર્યા છે. જ્યાં પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી છે. અલગ અલગ 5 મુદ્દાના આધારે રિમાન્ડ માંગશે. પથ્થરમારા પાછળ કોનો હાથ છે તેની પણ તપાસ માટે આ રિમાન્ડ માંગશે. બાળકને આગળ કરવામાં કોણ હતું ભેજા બાદ તેની પણ તપાસ થશે. પોલીસે અત્યાર સુધીમાં 28 આરોપીઓને દબોચી પણ લીધા છે. રિમાન્ડ કોર્ટમાં રજૂ કરાયા છે. 14 દિવસના આ રિમાન્ડની માગણી પણ કરવામાં આવશે. મુખ્ય જે સવાલ જે છે કે આ 28 લોકો પાછળ કોણ છે મુખ્ય આખો એની પણ તપાસ કરશે. ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે સુરતથી. ચેતન, 28 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે, કેટલો સમય લાગી શકે છે અને હાલમાં પોલીસે કયા પ્રકારની તૈયારીઓ કરી છે આવા લોકોને સખતમાં સખત સજા મળે એના માટે? ચેતન, જી જનક, જે રીતે સુરતના વરિયાળી બજારમાં ગણેશ પંડાલ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી, ત્યારબાદ જે ટોળું છે તે સૈયદપુરા પોલીસ ચોકી ખાતે પહોંચ્યું હતું અને આ ટોળાને વિખરવા માટે ખાસ કરીને જે સ્થાનિક અસામાજિક તત્વો છે તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી. રાત્રિ દરમિયાન સૈયદપુરા વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. કોમ્બિંગ દરમિયાન પોલીસે 28 જેટલા જે આરોપીઓ છે તેની અટકાયત કરવામાં આવી હતી. આ સાથોસાથ 6 જેટલા નાના બાળકોની પણ અટકાયત કરવામાં આવી હતી. રિક્ષાનો સહારો લેવામાં આવ્યો હતો અને રિક્ષામાં તમામ જે બાળકો છે તેને જે તે પંડાલ પાસે મોકલવામાં આવ્યા હતા અને ત્યાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે આ બાળકોના જે માતા પિતા છે તેને પણ ડિટેઇન કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત છે કે તમામ જે આરોપીઓ છે તેમને આજે સુરત કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા છે અને 14 દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે. હાલમાં જે મહત્વની જે માહિતી મળી રહી છે તે મુજબ જે 28 આરોપી પૈકીના 6 જેટલા જે આરોપીઓ છે તેને સુરત પોલીસે માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને કારણે કોર્ટરૂમની અંદર હાજર તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને 6 જેટલા આરોપીઓ કે જેમને પોલીસે માર માર્યા હોવાનો નિવેદન આપવામાં આવ્યું છે તો તેમના પણ નિવેદન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સાથોસાથ જો વાત કરીએ તો પોલીસ દ્વારા જે 14 દિવસના જે રિમાન્ડ માંગવામાં આવ્યા છે તેમાં 5 મુખ્ય જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ મૂકવામાં આવ્યા છે કે આ બાળકોને પહેલેથી જ પ્રી પ્લાન રૂપે ભાગમાં તેમને સમાવવામાં આવ્યા હતા, જે બાળકોને પૈસા આપવામાં આવ્યા હતા કે કેમ, આ ઉપરાંત જે બાળકોનો જે આકા છે તે આકા કોણ છે અને શા માટે ગણેશ પંડાલને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, આવા અનેક જે 5 મહત્વના જે મુદ્દાઓ છે તે ગ્રાઉન્ડમાં રજૂ કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે સુરત કોર્ટ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે. બિલકુલ બિલકુલ, આભાર ચેતન. આપણી પાસે આવીશું. પોલીસ સ્વાભાવિક છે 14 દિવસના રિમાન્ડની માંગ કરશે. ચેતન, આપણી પાસે ફરી આવીશું. સુરતમાં જે આરોપીઓ જે છે એમને પોલીસ હાલમાં 14 દિવસના રિમાન્ડ માંગે એ પ્રકારની શક્યતાઓ છે. આગળ વાત કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય